नमस्कार विद्यार्थी मित्रों, अकाउंट में अपने आगळ वधीए आजे प्रकरण नंबर 4 भागीदारीना पुनर्गठन में आपणो लेक्चर नंबर 7। विद्यार्थी मित्रों, छेले आपणे दाखला नंबर 10 स्वाध्यायनो चालू होतो, एमां आपणे पुनः मूल्यांकन खातु बनावता शीखाता। આજે આપણે પુનઃ મૂલ્યાંકન ખાતા ઉપરથી આમનોન કેવી રીતે બનાવશું એ શીખવાના છીએ, એટલે દાખલો આગળ ચાલુ જ છે હજી। ચાલો જોઈએ દાખલો। તો આ રીતે તમે છેલ્લે પુનઃ મૂલ્યાંકન ખાતું બનાવ્યું હતું, તમારી નોટબુકમાં પુનઃ મૂલ્યાંકન ખાતું લખેલું ન હોય તો પેલા આ તમે લખી નાખજો અને સ્ટોપ કરી દેજો વિડીયો, અને પછી તમે એની આમનોન લખજો। ચાલો હું તમને હવે આમનોન સમજાવું છું, બહુ સિમ્પલ છે આમનોન। પાંચમા છઠ્ઠા ધોરણના વિદ્યાર્થીને એકવાર કહી દો તો એને આવડી જાય। પુનઃ મૂલ્યાંકન ખાતું બનાવતા શીખવું ને એ અઘરું છે, હવે આમનોન તો એના પરથી ફટાફટ થઈ જશે। ચાલો જોતા જાય એક પછી એક। તો પેલો હવાલો હતો જમીનનો, જમીનની આમનોન શું આવશે? તો કે જમીનથી પુનઃ મૂલ્યાંકન ખાતું જમા થયું એટલે આમનોન શું આવે બોલો જઈ। જમીન ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા। ક્લિયર બાબત છે, જમીનની કિંમતમાં થયેલો વધારો ચોપડે નોંધ્યો તેના બાબત છે, માં તો ગમી આલે। પછી પેલા હવાલામાં બીજો પોઈન્ટ હતો મકાનનો, મકાનની કિંમતમાં વધારો થયો હતો તો એની પણ આમ નોંધ ઈ જ આવશે, મકાન ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા। બરાબર બાબત છે, મકાનની કિંમતમાં થયેલો વધારો ચોપડે નોંધ્યો તેના। ત્રીજો પોઈન્ટ હતો હવાલામાં યંત્રોનો, હવાલા નંબર 2। આપણો પોઈન્ટ નંબર 3 યંત્રોનો પોઈન્ટ હતો, તો યંત્રોથી પુનઃ મૂલ્યાંકન ખાતું ઉધાર થાય છે એટલે આમનોન શું આવશે? પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે યંત્રો ખાતે જમા 40,000 ને 40,000 બાબત છે, યંત્રોની કિંમતમાં થયેલો ઘટાડો ચોપડે નોંધ્યો તેના। તમારી પાસે ટેક્સ્ટ બુક હોય તો જોઈ લો, યંત્રોની કિંમતમાં ઘટાડો છે, નહીંતર આમાં તમને સમજાય જ છે કે ઘટાડો હોય તો જ ઉધાર બાજુ આવે। એવી રીતના રોકાણોની કિંમતમાં પણ ઘટાડો થયો હતો એટલે પુનઃ મૂલ્યાંકન ખાતું ઉધાર થાય, મિલકતની કિંમત ઘટે એટલે। તો પછીનો પોઈન્ટ ચોથો પોઈન્ટ રોકાણોનો હતો, તો રોકાણોથી પણ પુનઃ મૂલ્યાંકન ખાતું ઉધાર થાય એટલે આમનું શું આવે? પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે રોકાણો ખાતે જમા 12,000 ને 12,000 બાબત છે, રોકાણોની કિંમતમાં થયેલો ઘટાડો ચોપડે નોંધ્યો તેના। ઓકે, પછી પાંચમો પોઈન્ટ હતો દેવાદારો પર ઘાલખાદ અનામત રાખવાની, દેવાદારો પર ઘાલખાદ અનામત રાખો તો એની આમનોન શું આવશે? તો ઘાલખાદ અનામત થી પુનઃ મૂલ્યાંકન ખાતું ઉધાર થયું એટલે આમનોન શું આવશે? પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે ખાલખાદ અનામત ખાતે જમા 10,000 ને 10,000 બાબત જે, દેવાદારો પર ખાલખાદ અનામતની જોગવાઈ કરી તેના। નેક્સ્ટ છઠ્ઠો પોઈન્ટ આવશે દેવાદાર વટાવ અનામત, તો દેવાદારોમાં વટાવ અનામતની જોગવાઈ કરવામાં આવે છે જે ભવિષ્યનો ખર્ચ છે એટલે પુનઃ મૂલ્યાંકન ખાતું ઉધાર થાય છે આમનોન શું આવશે? પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે દેવાદાર વટાવ અનામત ખાતે જમા 2,000 ને 2,000 બાબત છે, દેવાદાર વટાવ અનામતની જોગવાઈ કરી તેના। પછીનો પોઈન્ટ સાતમો, સ્ટોકની કિંમત મિલકતની કિંમત ઘટી એટલે પુનઃ મૂલ્યાંકન ખાતું ઉધાર થયું તો આમનોન ફરી પછી શું આવશે? પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે સ્ટોક ખાતે જમા, તો સ્ટોક ખાતે જમા થશે 3,000 ને 3,000 બાબત છે,
સ્ટોકની કિંમતમાં થયેલો ઘટાડો ચોપડે નોંધ્યો તેના. પછીનો પોઈન્ટ છે લેણદારોનો ઘટાડો. લેણદારો ઘટે એટલે લાભ થાય, પૈસા દેવાના ઓછા થાય, એટલે પુનઃમૂલ્યાંકન ખાતું જમા થયું તો લેણદાર ખાતે ઉધાર થાય, એટલે આમનો દાવસે લેણદાર ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા. 20,000 ને 20,000 બાબત છે. લેણદારોમાં થયેલો ઘટાડો ચોપડે નોંધ્યો તેના. નેક્સ્ટ, ચૂકવવા બાકી ખર્ચ એટલે દેવું, તો ખર્ચ કે નુકસાન છે એટલે પુનઃમૂલ્યાંકન ખાતું ઉધાર થયું તો પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે ચૂકવવાના બાકી ખર્ચા ખાતે જમા. 3,000 ને 3,000 બાબત છે. ચૂકવવા બાકી ખર્ચ ચોપડે નોંધ્યો તેના. પછી મળવા બાકી આવક, લેણું છે એટલે લાભ, તો પુનઃમૂલ્યાંકન ખાતું જમા થયું તો મળવા બાકી આવક ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા. 2,000 ને 2,000 બાબત છે. મળવા બાકી આવકની નોંધ કરી તેના. ચાલો હવે આવશે નફાની આમનોન 11મી. અહીંયા પુનઃમૂલ્યાંકન ખાતું ઉધાર થાય છે અને ભાગીદારોના મૂડી ખાતે જમા બાજુ, એટલે આમનો દાવશે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે રાજેશના મૂડી ખાતે જમા, તે પુષ્પાના મૂડી ખાતે જમા, તે પ્રતિભાના મૂડી ખાતે જમા. પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર 72,000, રાજેશના મૂડી ખાતે જમા 24,000, પુષ્પાના મૂડી ખાતે જમા 36,000 અને પ્રતિભાના મૂડી ખાતે જમા 12,000 બાબત જે પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વેચ્યો તેના. ચાલો 11મું તમારે ડ્રો કરવાનું થશે. પુનઃમૂલ્યાંકન ખાતું તમારી પાસે છે જ લખેલું, હવે તમારે 11મું ડ્રો કરવાનું. તારીખ વિગત ખાપા, ઉધાર રૂપિયા, જમા રૂપિયા, આ રીતના આમનોનું ડ્રો કરો એટલે લગભગ 2 પેજ જેટલું તમારે થશે એ ડ્રો થઈ જાય. એટલે વિડીયો ફરી પાછો ચાલુ કરજો, અત્યારે સ્ટોપ કરી દો. ચાલો હેડિંગમાં શું આવશે? રાજેશ, પુષ્પા અને પ્રતિભાના ચોપડે આમનોન. પછી તારીખ વિગત ખાપા, ઉધાર રૂપિયા અને જમા રૂપિયા. તો હવે તમે આમનોન આ રીતે લખતા જાઓ. આમનોન ની આપણે ચર્ચા તો કરી નાખી છે એટલે હવે આમાં કઈ મારે સમજાવવાનું થતું નથી, આ તમારે લખવાની જ છે. અહીંયા તમારે વિડીયો સ્ટોપ કરી નાખવાનો એટલે ત્રણેય આમનોન તમારે શાંતિથી લખાઈ જાય. પછી પાછો તમે સ્ટાર્ટ કરશો વિડીયો એટલે આગળની આમનોન તમને સ્ક્રીનમાં જોવા મળશે ચોથી આમનોન થી. ચોથી આમનોન રોકાણોની છે, પાંચમી આમનોન ઘાલખા દનામતની છે, છઠ્ઠી આમનોન દેવાદાર વટા અનામતની છે અને સાતમી આમનોન સ્ટોકની છે. ચાલો ચારે ચાર આમનોન સ્ક્રીનમાં આવી ગઈ છે, ફરી પાછો વિડીયો સ્ટોપ કરી અને મોબાઈલમાં ગમે ત્યાં ક્લિક કરશો એટલે ખાલી તમને મોબાઈલમાં આમનોન દેખાશે, બીજા બધાય જે સ્ક્રીનના ગાર્ડ્સ છે એ નીકળી જશે અને માત્ર તમને મોબાઈલમાં 4 આમનોન દેખાશે. તો લખી લ્યો 4 આમનોન. ચાલો પછીની 8મી આમનોન લેણદારોની, 9મી આમનોન ચૂકવવા બાકી ખર્ચાની અને 10મી આમનોન મળવા બાકી આવકની. વિદ્યાર્થી મિત્રો આમનોન પૂરી થાય એટલે
સરવાળો કરી નાખવાનો 11મી આમનોન નફાની, નીચે કુલ સરવાળો લખી નાખવાનો 284,000, 284,000 11મી આમનોન માં બાબત જે લખતા મારાથી રહી ગઈ છે, તો 11મી આમનોન માં બાબત જેમાં લખી નાખવાનું છે પુનઃ મૂલ્યાંકન ખાતા ના નફાની ભાગીદારો વચ્ચે વહેંચણી કરી દેના. ફરી પાછું બોલું છું, પુનઃ મૂલ્યાંકન ખાતાના નફાની ભાગીદારો વચ્ચે વહેંચણી કરી દેના. ઓકે, તો બધી આમનો વિડીયો સ્ટોપ કરીને શાંતિથી લખી નાખો, બરાબર. હવે હોમવર્કમાં તમારે ઉદાહરણ 7 અને ઉદાહરણ 8 કરવાનું છે. સ્વાધ્યાયનો આપણે 10મો દાખલો પૂરો કર્યો છે. હવે ઉદાહરણ 7 એ તમને જોશો એટલે આવડી જશે, એટલે એ તમારે તમારી જાતે કરવાનું છે, એ પછી લખશો તે હાલશે. પેલા ઉદાહરણ 8 ગણી નાખજો, કારણ કે ઉદાહરણ 8 હું ગણાવતો નથી, ખાલી સમજાવું છું તમને. તમે બરાબર ધ્યાન આપજો, આજ વિડીયોમાં આપણે ઉદાહરણ 8 સમજવાનું છે. આ બધું લખાઈ જાય તમારે, એટલે ઉદાહરણ 8 આપણે સમજવાનું છે. પછી ઉદાહરણ 8 તમારે લખી નાખવાનું છે, તમારી જાતે ગણવાનું છે, એટલે હું ગણાવતો નથી. સ્ક્રીનમાં તમને રકમ જોવા મળશે, એમાં જે કઈ ચેન્જીસ છે એ તમારે સમજવાના છે. ચાલો જોઈએ. હરીશ, ધ્રુવિલ ને મનોજ નું નફા નુકસાન ની વેચણી નું પ્રમાણ 3:2:1 છે. હવે પાકું સરવૈયું આમાં નથી લેતો, હું પેલા હવાલા લઈ લઉં છું. નફા નુકસાન ની વેચણી નું પ્રમાણ બદલીને 1:3:2 નક્કી કર્યું છે, એટલે પુનર્ગઠન થયું. આપણે તો જૂનું પ્રમાણ જ જોવાનું, 3:2:1. હવે મિલકતો ને દેવા નું રિવેલ્યુએશન કર્યું તો એમાં આટલા આટલા ફેરફાર જોવા મળ્યા. છેલ્લી લીટી વાંચો તો આમનોન લખીને પુનઃ મૂલ્યાંકન ખાતું તૈયાર કરવાનું છે. તમારે શું કરવાનું, ઉદાહરણ 8 હેડિંગ બાંધવાનું, અડધાથી થોડુંક વધારે પેજનું પુનઃ મૂલ્યાંકન ખાતું બનાવવાનું, અને હવાલા જોવો તમે કેટલી આમનોન થશે, જમીનની, મકાનની, યંત્રોની, રોકાણોની, એટલે 4, ખાલખાદ અનામતની 5, દેવાદાર વટાવ અનામતની 6, સ્ટોકની 7, ચૂકવા બાકી ખર્ચાની 8, અગાઉથી ચૂકવેલ ભાણાની 9, અને 10મી આમનો નફાખોટની ખાતું આપણે બંધ કરીએ એટલે એટલે 2 પેજનું ડ્રો કરી નાખવાનું. અહીંયા વિડીયો તમે અત્યારે સ્ટોપ કરીને આ રીતે ડ્રો કરી નાખો. પુનઃ મૂલ્યાંકન ખાતું આડા લેક્ચરમાં તમારે થોડું વર્ક વધારે થશે, 1.5 કલાકનું વર્ક થઈ જશે. આપણે વિડીયો સ્ટોપ કરી અને તમે પુનઃ મૂલ્યાંકન ખાતું અડધાથી સેજ વધારે પેજનું ડ્રો કરો. વિગત રકમ રૂપિયા, વિગત રકમ રૂપિયા, એક્ઝેટ સેન્ટરમાં પુનઃ મૂલ્યાંકન ખાતું, ડાબી બાજુ ઉધાર, જમણી બાજુ જમા, અને પછી 2 પેજ આમનું ના ડ્રો કરી લ્યો, તારીખ, વિગત, ખાપા, ઉધાર રૂપિયા, જમા રૂપિયા, અને એમાં જરૂરી હેડિંગ જે બધા છે એ બાંધી દો. ચાલો, હવે ડ્રો થઈ ગયો તો આ રકમ છે એટલે લખતા નહીં એવડા, તમારે તો તમારી જાતે દાખલો ગણવાનો છે. હું તમને કહું એ મુજબ તમે પુનઃ મૂલ્યાંકન ખાતામાં એન્ટ્રી પાડી શકો, બરાબર. હવે આ પાકું સરવૈયું છે એટલે આ રકમ જ છે, જમીન, મકાન, યંત્ર, રોકાણો, દેવાદારો, લેણી હુંડી, બેંક સિલક, રોકડ સિલક, મળવા બાકી આવક, આખર માલનો સ્ટોક, મૂડી ખાતા, હરીશ, ધ્રુવિલ, મનોજ, બેંક લોન, લેણદારો, દેવી હુંડી, અને ચૂકવા બાકી ખર્ચા, આપણે આ કઈ નથી જોવાનું, આપણે હવાલા જ જોવાના છે. તો આવો જોઈએ હવાલા. જમીનની કિંમત 3,50,000 સુધી વધારવી અને મકાનની કિંમત 70,000 થી વધારવી. જો જમીનની કિંમત તમારે 3.5 લાખ રૂપિયા સુધી લઈ જવાની છે,
એટલે કેટલી હતી એ તમારે જોવી પડશે, અને મકાનની કિંમત 70,000 થી વધારવાની છે, એટલે એની કિંમત કેટલી હતી જોવાની જરૂર નથી, ડાયરેક્ટ 70,000 નો વધારો. તો પાકા સરવૈયામાં આપણે જઈએ, જમીનની કિંમત 3.5 લાખ સુધી લઈ જવાની છે, ઓનલાઈન પણ થોડુંક યાદ રાખજો, અને મકાનની કિંમત 70,000 થી વધારવાની છે. ચાલો સરવૈયામાં જઈએ, તો જમીનની કિંમત 3.5 લાખ સુધી લઈ જવાની છે, 3 થી 3.5 લાખ જાય એટલે 50,000 નો શું થયો વધારો, એટલે +50,000. હજી એન્ટ્રીની ચિંતા ન કરો, ખાલી સમજો દાખલો, તમે હમણાં કઈ લખો માં. પછી લઈએ મકાન, મકાનમાં તમને ડાયરેક્ટ કીધું હતું કે 70,000 રૂપિયા થી વધારવી, એટલે સીધે સીધા +70,000. ચાલો બીજો હવાલો જોઈએ, યંત્રોની કિંમત 1.5 લાખ સુધી રાખવી, એટલે યંત્રોની કિંમત જોવી પડશે કેટલી છે. પાકા સરવૈયામાં જોઈએ તો યંત્રોની કિંમત 2 લાખ છે, 1.5 લાખ સુધી રાખો એટલે યંત્રની કિંમતમાં શું થયો 50,000 નો ઘટાડો. 1.5 લાખ રાખવાની છે એટલે માર્કેટ વેલ્યુ એની 1.5 લાખ છે, તો આપણને તો લોસ થયો, 50,000 નો ઘટાડો થયો યંત્રમાં. માર્કેટમાં વેચવા જાવ તો અત્યારે એને 1.5 લાખ જ આવે, ચોપડે એટલે પાકા સરવૈયામાં 2 લાખ બોલે છે, લ્યો માર્કેટમાં જાવ તો 1.5 લાખ જ આવશે. તો યંત્રોની કિંમતમાં 50,000 નો ઘટાડો થયો, અત્યારે ખાલી આટલું જ રાખો. આગળ ત્રીજો હવાલો જોઈએ, રોકાણોની કિંમતમાં 20% નો ઘટાડો કરવો. તો જોઈએ પાકા સરવૈયામાં રોકાણો કેટલા રૂપિયાના આપ્યા છે, જમણી સાઈડ જુઓ, મિલકતોમાં રોકાણો 1,20,000 છે, તો એમાં ઘટાડો કરવાનો છે. કેટલો ઘટાડો કરવાનો છે? 20%. 1,20,000 ના 20% કરો એટલે 1,20,000 ગુણ્યા 20% એટલે 24,000 નો ઘટાડો. ઘટાડો એટલે માઇનસ, તો રોકાણો નો ઘટાડો. આપણે તો વધ ઘટ ધ્યાનમાં લેવાની હોય ખાલી. ચોથો હવાલો આપણે અહીંયા અહીંયા જોઈ લેવાનો છે, દેવાદારોમાં 10% લેખે ગાલખાત અનામતની જોગવાઈ કરવાની છે અને 5% લેખે દેવાદાર વટાવ અનામતની જોગવાઈ કરવાની છે. તો દેવાદારો હું તમને કહી દઉં છું પાકા સરવૈયામાં કેટલા રૂપિયાના આપ્યા છે, પાકું સરવૈયું ખોલીને જોવાની જરૂર નથી. પાકા સરવૈયામાં મિલકતો બાજુ તમને દેવાદારો 80,000 ના આપ્યા જ છે, એમાં 10% એટલે 8,000 રૂપિયા ગાલખાત અનામત, એટલે વૈધા 72,000, એના 5% એટલે 72,000 ગુણ્યા 5% ઈ દેવાદાર વટાવ અનામત, ઈ પણ માઇનસ થાય. કારણ કે દેવાદારો 80,000 ના હતા, એમાંથી કદાચ આપણને 8,000 રૂપિયા ભવિષ્યમાં નહીં મળે. દેવાદારો એટલે કોણ? તો કે જેને આપણે ઉધાર માલનું વેચાણ કર્યું છે, એટલે આપણે એની પાસેથી 80,000 લેવાના છે. એમાંથી કદાચ ગાલખાત પડશે તો એવી શંકા છે આપણને 10% રકમની, એટલે 8,000 ઈ ઘટનેગા, તો 72,000 વધ્યા. 72,000 માં આપણને હજી એવી શંકા છે કે મારા હારા ડિસ્કાઉન્ટ માગશે તો 5% લેખે, તો એ જવા દો, ગણી નાખો 5%, 3600 રૂપિયા વયા ગયા. તો હવે આપણને કન્ફર્મ દેવાદારો પાસેથી 68,400 તો મળશે જ. તો વિચાર કરો જી કે દેવાદારો માંથી 8,000 વયા ગયા અને દેવાદારો માંથી 3600 વયા ગયા, એટલે એ બે આપણું નુકસાન છે, ખર્ચ છે, બરોબર. એટલે ગાલખાત અનામત ને દેવાદાર વટાવ અનામત ની આપણે ખાલી યાદી પૂરતી નોંધ કરી લઈ છીએ, કે પાકા સરવૈયામાં આમાં હું દર્શાવી નહીં શકું, એટલે દેવાદારો માંથી બાદ થાય છે, એટલે હું સામે દર્શાવું છું અહીંયા, ખાલી નોંધ પૂરતું. તમે વિચારતા નહીં કે મૂડી દેવા બાજુ કેમ આવ્યા, એવું ન પૂછતા વોટ્સઅપ મેસેજ માં પાછું કઈ કે સાહેબ અહીંયા કા લેખા ને 8,000 ને 3600, મેં યાદી પૂરતા લેખા છે. હમણાં હું તમને આખું પુનઃમૂલ્યાંકન ખાતું ફટાફટ બોલતો જાઉં, તમે લખતા જાજો, બરાબર. 2 મિનિટમાં પુનઃમૂલ્યાંકન ખાતું થઈ જાય આખું, ખાલી નોંધ પૂરતું ટાંક્યું છે આપણે અહીંયા.
પછીનો હવાલો જોઈએ તો 50% સ્ટોકની કિંમતમાં 10% ઘટાડો કરવાનો છે, યાદ રાખજો. હવે સ્ટોક તમને જો નીચે આપ્યો છે, હાવ કેટલો આપ્યો છે, 15,000 આખર માલનો સ્ટોક. 15,000 ના 50% કરો જે એટલે ભાંગ્યા 2 કરો જે કેલ્ક્યુલેટરમાં કેટલા આવ્યા, 7,500. 7,500 ના 10% ઘટાડો કરવાનો છે. 7,500 ના 10% કરો એટલે 750 રૂપિયા નો ઘટાડો એટલે માઇનસ. તો સ્ટોકમાં -750. ફરીથી 15,000 ના 50%, સ્ટોક ના 50% એટલે 7,500. એમાં 10% નો ઘટાડો, 7,500 ના 10% એટલે 750 નો ઘટાડો એટલે માઇનસ. ઓકે, પછી નો વાલો ચૂકવ બાકી ખર્ચા તો છે જ, પાછા હજી એક ચોપડે નોંધવાના બાકી છે 2,000 ના. તો ચૂકવા બાકી ખર્ચા 2,000 થી વધી જાય કે નહીં, તો પાકા સરવૈયામાં તમને ચૂકવા બાકી ખર્ચા જો આપ્યા જ છે. ડાબી બાજુ જુઓ નીચે 18,000 આપ્યા છે, એમાં 2,000 વધી ગયા. ઓકે, હવે આગળ છેલ્લો હવાલો. અગાઉથી ચૂકવેલ ભાડું 3,000 રૂપિયા ચોપડે નોંધવાનું બાકી છે. અગાઉથી ચૂકવેલ ભાડું એટલે અગાઉથી ચૂકવેલ ખર્ચ, ચૂકવેલ છે એટલે ખર્ચ છે એટલે લેણું. તો મિલકત લેણા બાજુ એની નોંધ આપણે લખતા નથી, ખાલી યાદી પૂરતી લખી છે અગાઉથી ચૂકવેલ ભાડું 3,000. ચાલો, પેલા છે જમીનમાં પ્લસ 50,000 એટલે જમીનમાં વધારો થયો, જમીનની કિંમત વધે એટલે નુકસાન થાય કે લાભ, લાભ થાય. મિલકતની કિંમત વધી એટલે લખો પુનઃમૂલ્યાંકન ખાતામાં જમા બાજુ જમીન ખાતે 50,000. ચાલો બીજું, મકાનમાં 70,000 નો વધારો, તો એની જેમ જ થયું, મિલકતની કિંમત વધી એટલે લાભ થયો. તો ફરી પાછું પુનઃમૂલ્યાંકન ખાતામાં જમા સાઈડ લખો મકાન ખાતે 70,000. લખતા જ જાઓ, પુનઃમૂલ્યાંકન ખાતાની જમા સાઈડ જમીન ખાતે 50,000, એની નીચે મકાન ખાતે 70,000. પછી યંત્રોની કિંમતમાં ઘટાડો થયો 50,000 નો એટલે નુકસાન થયું. નુકસાન હોય તો ઉધાર બાજુ એટલે પુનઃમૂલ્યાંકન ખાતામાં ઉધાર સાઈડ બે જાઓ, લખો એમાં યંત્રો ખાતે 50,000. લેખા પછી રોકાણોની કિંમતમાં ઘટાડો થયો એટલે મિલકતની કિંમત ઘટી એટલે પાછું નુકસાન થયું. તો પાછું પુનઃમૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ એ જાઓ, લખો રોકાણો ખાતે 24,000. હવે ઘાલખાદ અનામત 8,000 અને દેવાદાર વટાવ અનામત 3,600, આ બે નુકસાન ખર્ચ છે ભવિષ્યના એટલે બે ઉધાર સાઈડ જ આવશે. તો એ જાઓ પાછા પુનઃમૂલ્યાંકન ખાતામાં ઉધાર સાઈડ, લખો આવી જ રીતના શોર્ટમાં ઘા અના ખાતે 8,000 અને દેવાદાર વટાવ અનામત ખાતે 3,600. પછી સ્ટોકની કિંમતમાં ઘટાડો થયો એટલે મિલકતની કિંમત ઘટી એટલે પાછું નુકસાન થયું. તો પુનઃમૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ લખો સ્ટોક ખાતે 750
પછી ચૂકવવા બાકી ખર્ચામાં 2000 નો વધારો થયો, ચૂકવવા બાકી ખર્ચ એટલે દેવું, દેવામાં વધારો થયો એટલે નુકસાન કહેવાય, એટલે ઉધાર સાઈડ લખો પુનઃમૂલ્યાંકન ખાતામાં ચૂકવવા બાકી ખર્ચ 2000, અગાઉથી ચૂકવેલ ભાડું લેણું છે એટલે લાભ છે એટલે પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા સાઈડ લખો અગાઉથી ચૂકવેલ ભાડાના 3000. ઓકે, હવે તમે પુનઃ મૂલ્યાંકન ખાતું જુઓ તો એમાં જમા બાજુનો સરવાળો વધારે આવશે, એ સરવાળો ઉધાર સાઈડ લીધા જો એટલે ઉધાર સાઈડ નફો વધશે, એ નફો તમે રકમની અંદર જોઈ લ્યો કયા પ્રમાણમાં વેચવાનું છે, જૂના પ્રમાણમાં વેચવાનું હંમેશા, તો એ જૂનું પ્રમાણ જોઈ લ્યો, પેલા હોય એ જૂનું પ્રમાણ હોય એ પ્રમાણે વેચી નાખો હરીશ ધ્રુવિલ ને મનોજની વચ્ચે, અને તમારી જાતે આમનોન લખી નાખો. ઉદાહરણ જ છે, જેની પાસે ટેક્સ બુક હોય એ લોકો ટેક્સ બુકમાં જોઈ લે, નહીતર પીડીએફ મેં તમને સેન્ડ કરી જ છે. હજી પણ કોઈની પાસે ટેક્સ બુક ન હોય ને પીડીએફ ન હોય તો મને તમે જાણ કરી શકો છો, તો હું તમને પીડીએફ ફાઇલ મોકલાવી આપીશ. ઓકે, તો અહીંયા આપણો લેક્ચર પૂર્ણ કરીએ છીએ. ઉદાહરણ 7 અને ઉદાહરણ 8 બે ગણી નાખજો. અસ્તુ, જય હિન્દ, જય ભારત.